નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મજામાં છો. આપણે મનોવિજ્ઞાનમાં ત્રીજા પાઠનો અભ્યાસ કરી રહ્યા છે, માનવ વિકાસ. આ માનવ વિકાસમાં આપણે અગાઉ બે ટોપિકનો અભ્યાસ કરેલો છે, એ છે માનવની વૃદ્ધિ અને બીજો ટોપિક માનવ વિકાસ. આજે આપણે ત્રીજો ટોપિકનો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે માનવ વિકાસને અસર કરતા પરિબળો. તો માનવ વિકાસને અસર કરતા પરિબળોમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બે પરિબળો છે. એક છે વારસો અને બીજું જે છે પર્યાવરણ, વાતાવરણ. વાતાવરણ આવો શબ્દ જે છે ઉપયોગ કરી શકાય છે. તો આપણો જે વિકાસ થાય છે એની પાછળ બે બાબતો અસર પહોંચાડે છે. એક છે માતા પિતા દ્વારા મળતો જનીન તત્વનો રંગસૂત્રનો વારસો કે જે આપણા વિકાસને અસર પહોંચાડે છે, અને બીજું આપણે જે વાતાવરણ પર્યાવરણમાં રહીએ છીએ એ પર્યાવરણમાંથી પ્રાપ્ત થતી ઉર્જા કે જે પણ આપણા વિકાસમાં અસર પહોંચાડે છે. અને એટલે જ તમે જોઈ શકો છો કે અમેરિકામાં જન્મ પામતો બાળક જે છે એનો વિકાસ ગુજરાતમાં, તમે કહી શકો તો રાજસ્થાનમાં, દરેક જગ્યાએનું વાતાવરણ જે વાત કરીએ એ જુદું જુદું છે. અને એને પરિણામે બધા જ બાળકોનો જે ડેવલપ વિકાસ થાય છે એ દરેક જગ્યાએ એનું પરિણામ જુદું જુદું જોવા મળે છે. આજે આપણે ટોપિક ખાસ કરીને જોવાનો છે એ છે વારસો. તો વારસાની વાત કરીએ તો એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો એટલે વારસો, અથવા એને અનુવંશ પણ કહેવામાં આવે છે. તો એક પેઢી એટલે કે એક માતા પિતા દ્વારા એના બાળકોને એટલે કે બીજી પેઢીને જે કાંઈ જૈવિક લક્ષણો જે છે એ પ્રાપ્ત થાય છે, તો એવા જૈવિક લક્ષણોનું સંયોજન જેને વારસો અથવા બીજા શબ્દમાં અનુવંશ તરીકે ઓળખવામાં આવે છે. માનવ વારસો એટલે ગર્ભધારણ સમયે માતા પિતા પાસેથી સંતાનને મળેલા 23 રંગસૂત્ર. તો માનવને જે વારસો મળે છે એ જ્યારે બાળકનો ગર્ભમાં જે છે એમ કહેવાય કે ગર્ભધારણ થાય છે બાળકનું માતાના ગર્ભમાં, અને ત્યારે માતા પિતા દ્વારા જે એને જનીન તત્વ રૂપી રૂપમાં રંગસૂત્રની જોડ મળે છે, માતાના પાસેથી પણ 23 અને પિતાની પાસેથી પણ 23, અને કુલ આવી જે છે 46 જે છે રંગસૂત્રની જોડ જે છે એ બાળકને વારસામાં પ્રાપ્ત થાય છે. તો એ જે વારસામાં પ્રાપ્ત થાય છે એને માનવ વારસો તરીકે ઓળખવામાં આવે છે. આ રંગસૂત્રમાં જનીન તત્વ રહેલા હોય છે જેને વારસાના વાહકો તરીકે ઓળખવામાં આવે છે. તો એક રંગસૂત્રમાં જે છે હજારોની સંખ્યામાં જનીન તત્વ રહેલા હોય છે, અને આ જનીન તત્વ જે છે એ બાળકના વારસામાં જે છે એને મળતા હોય છે, એટલે એને વારસાના વાહકો તરીકે ઓળખવામાં આવે છે. તો તમને એક માર્કમાં જે છે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ વારસાના વાહકો કોણ, તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જનીન તત્વ આપણને જે માતા પિતા દ્વારા પ્રાપ્ત થાય છે એને વારસાના વાહકો તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા જનીન તત્વથી જુદા જુદા પ્રકારની પ્રજાતિનો ઉદ્ભવ થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણી જે શરીરની અંદર જે વારસારૂપી જનીન તત્વ મળે છે એ દરેક પ્રજાતિમાં જુદા જુદા હોય છે. જેમ કે ગાયને મળતા જે છે જનીન તત્વ કહી શકાય, પક્ષીઓ પશુઓ અન્ય બીજા જે છે એને મળતા જનીન તત્વ, માનવને મળતા જનીન તત્વ, આ બધા અલગ અલગ હોય છે. અને અલગ અલગ સ્વરૂપે હોવાને કારણે જ અલગ અલગ પ્રજાતિ જે છે એનો જન્મ થાય છે. તમે જોઈ શકો છો કે માનવ છે માનવ બાળકને જન્મ આપે, એવી જ રીતે પશુ જે છે પશુને જન્મ આપે છે, પક્ષીઓ છે પક્ષીને જન્મ આપે છે. કારણ કે પક્ષીમાં રહેલું જનીન તત્વ જે છે એ પક્ષી સ્વરૂપે પક્ષી બાળને પ્રાપ્ત થાય છે, અને એટલે એ પક્ષીનો જે છે જન્મ થાય છે. તેથી કહી શકાય કે જુદા જુદા જનીન તત્વથી જુદા જુદા પ્રકારની પ્રજાતિ જે છે એનો ઉદ્ભવ થાય છે. જેમ કે માતા પિતાના જનીન તત્વ બાળકના શરીરના બંધારણમાં ઉતરી આવે છે જેથી માનવ બાળકનો જન્મ પામે છે. તો મેં તમને હમણાં જ કીધું એમ કે માતા પિતાના વારસારૂપી જે જનીન તત્વ છે એ જનીન તત્વ
માનવ જે બાળક જે છે ગર્ભમાં જે વિકાસ થતો હોય છે એને પ્રાપ્ત થયેલા હોય છે અને એને કારણે જ માણસ બાળકનો જે છે એ જન્મ થતો હોય છે. વારસો અને પર્યાવરણના સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષનો વિકાસ થાય છે જેથી સરખું લગભગ એટલે કે સરખા જેવો જ જન્મ આપે છે. તો આપણે જે પર્યાવરણમાં રહીએ છે માતા જે છે એને ખોરાકથી માંડીને જે પોષણ મળેલું હોય છે નવ મહિના માતાની જે ટૂંકમાં એમ કહેવાય પ્રવૃત્તિ, તદઉપરાંત ટૂંકમાં વાત કરીએ તો માતા પિતાના જનીન તત્વ રંગસૂત્ર રૂપી વારસો આ બંને ભેગું થઈને બાળક જે છે એનો વિકાસ થતો હોય છે અને મોટે ભાગે તમે જુઓ તો આ બાળક જે છે એના માતા પિતા જેવું જ લગભગ એટલે કે સરખું સંપૂર્ણ 100% નહીં પણ લગભગ જે છે એ એના જેવું જે છે જન્મ પામે છે. તેનું કારણ એ છે કે એને મળેલું પર્યાવરણ અને એને મળેલો વારસો એના વિકાસ ઉપર અસર પહોંચાડે છે. એટલે કે જન્મ લેનાર બાળક જન્મદાતા માતા પિતા જેવું પૂરેપૂરું નહીં પરંતુ ઘણા અંશે સરખું હોય છે. મેં તમને હમણાં જ કીધું એમ કે બાળક જે જન્મ પામે છે એની પાછળ વાતાવરણ અને પર્યાવરણની અને સાથે વારસાની અસર હોય છે અને એને પરિણામે તમે જોઈ શકો છો કે એ બાળક પૂરેપૂરું જે છે એ માતા પિતા જેવું નહીં પરંતુ લગભગ જે છે એના જેવું સરખું જે છે એ જન્મ પામે છે. બે વ્યક્તિના મળતો વારસો પર્યાવરણ સરખું ન હોવાથી તેના વ્યક્તિગત વિકાસમાં ભિન્નતા જોવા મળે છે. તો સ્વાભાવિક છે આ વાત સંપૂર્ણ સાચી છે. બે વ્યક્તિને મળતો જે વારસો છે એ કંઈ સમાન હોતો નથી એમ જ પર્યાવરણ પણ જે છે એ લગભગ સમાન હોતું નથી. તો એને પરિણામે બંને વ્યક્તિઓ જે છે એનો અલગ અલગ એટલે કે ભિન્ન ભિન્ન વિકાસ જોવા મળે છે. આજે એક જ માતા પિતાના બાળકોની આપણે વાત કરીએ તો એક જ માતા પિતાના બંને બાળકો જે છે એ બંનેનું ભાવાવરણ જુદું જુદું હોય છે. બંનેને માતા પિતાના જનીન તત્વો જે છે ને સંયોજન થઈને મળતા હોય છે એ પણ જુદા જુદા હોય છે અને એટલે તમે જોઈ શકો છો કે મોટો દીકરો અને નાનો દીકરો આ બંનેના વિકાસમાં બંનેના પરિબળોમાં ઘણો બધો તફાવત જોવા મળશે. બંનેનું ઊંચાઈ છે, બંનેનું વજન છે, બંનેનો રંગ જે છે, બંનેની બૌદ્ધિક ક્ષમતા છે એ બંનેમાં જે છે ઘણો બધો તફાવત જોવા મળે છે. કારણ કે જન્મના સંદર્ભમાં બંનેને મળેલો વારસો અને બંનેને મળેલું જે પર્યાવરણ છે એ જુદું જુદું હોય છે. એટલે કહી શકાય કે દરેક વ્યક્તિના વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. દરેકનો વિકાસ જે છે એ સમાન જોવા મળતો નથી. અગાઉ જે છે મેં તમને કીધેલું કે ભાઈ બાળક જે છે એના માતા પિતાના જનીન તત્વોના આધારે વિકાસ થતો હોય છે તો એની સાથે પર્યાવરણ પણ એટલું જ અસરકારક સાબિત થાય છે કે જેના વિકાસમાં અસર પહોંચાડે છે. બાળકને મળતા જનીન તત્વોનું સંયોજન જે છે ભિન્ન ભિન્ન હોય છે. તો એ હમણાં જ આપણે વાત કરીએ કે એક બાળકને જે સંયોજન જનીન તત્વોનું મળે છે એ જ સંયોજન છે એ બીજા બાળકને મળતું નથી. એટલે કે બંનેનું સંયોજન છે એ ભિન્ન હોય છે. એક અંદાજ મુજબ માતા પિતાના 23-23 એટલે માતા અને પિતા બંનેમાંથી 23-23 રંગસૂત્ર જે છે એ સંયોજન થતા બેની 23 ઘાતના ગુણાંકનમાં જે છે એ બનતા હોય છે. એટલે બે જે સંયોજન થાય ત્યારે બેની 23 ઘાતના ગુણાંકનમાં જે છે એનું નિર્માણ થતું હોય છે અને એમાં એક રંગસૂત્ર જે છે એમાં 3000થી વધુ જનીન તત્વ રહેલા હોય છે. તો વિચાર કરો માતા પાસેથી 23 પિતા પાસેથી 23 આ બંનેનો જે છે ટૂંકમાં ગુણાંકન બેનો જે છે એ 23 ગુણાંકનમાં એટલા રંગસૂત્ર બાળકમાં જન્મ પામે છે અને એમાં એક રંગસૂત્રમાં 3000થી વધુ જનીન તત્વ રહેલા હોય છે. એટલે આજે તમે વિચાર કરી શકો છો કે આ જનીન તત્વો જે છે એ જુદા જુદા સંયોજન થવાથી જુદા જુદા વ્યક્તિત્વનો જે છે એ વિકાસ થતો હોય છે જેનું દરેક બાળકમાં સંયોજન જે છે એ મેં કીધું એમ કેવું હોય છે ભિન્ન હોય છે, એક સમાન હોતું નથી. આજે એક બાળકમાં જે જનીન તત્વનું માતા પિતા દ્વારા જે મળેલા વારસાનું સંયોજન થયું તો બીજા બાળકમાં બીજો સંયોજન થાય. તો બની શકે છે કે જે ટૂંકમાં સંયોજન થયું છે એ જુદું જુદું હોય
તેને પરિણામે જે છે બંને બાળકો જે છે એમાં ભિન્નતા જોવા મળે છે. એથી જ એક જ માતા પિતાના બાળકોના વર્તનમાં પણ જે છે ભિન્નતા જોવા મળે છે. તો આપણે હમણાં જ વાત કરીએ એમ કે એને જ પરિણામે જે છે એક બાળક જે છે બીજું બાળક તમે જુઓ તો બંનેનું વર્તન જે છે એ જુદું જુદું જોવા મળશે. બંને જે છે ભલે કદાચ જોડિયા બાળકો હશે ને, જો આ તમને એક બીજી પણ વાત કરું કે જોડિયા બાળકો હશે ને તો પણ બંનેની અંદર રહેલા જનીન તત્વ જે છે ને એનું સ્વરૂપ બંનેને મળેલો વારસો છે ને એ ભિન્ન હોય છે. અને એટલે ભલે સમાન જેવા દેખાતા બાળકો છે પણ જ્યારે તમે મોટા થતા જોવો છો તો બંનેના વર્તન વાણી વ્યવહારમાં જે છે એ તફાવત પડતો જોવા મળે છે. કારણ કે એને મળેલો માતા પિતા દ્વારા મળતો જે વારસો જે છે એ બંનેમાં કેવો હોય છે, જુદો જુદો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બાળક જે છે એના વિકાસ પાછળ જે છે માતા પિતાના રંગસૂત્ર અને જનીન તત્વ જે છે એની અસર જોવા મળે છે. માતા પિતા જે છે એ બાળકને વારસામાં 23 રંગસૂત્ર આપે છે માતા દ્વારા અને પિતા દ્વારા. અને આ 23 જે છે રંગસૂત્ર જે છે એની અંદર અનેક જનીન તત્વ રહેલા છે. સામાન્ય રીતે એક આંકડો યાદ રાખો, વિકલ્પમાં એક માર્કમાં પૂછી શકે, 3000 થી વધુ એક રંગસૂત્રમાં જનીન તત્વ રહેલા હોય છે કે જે બાળકના વિકાસ પાછળ જે છે અસર પહોંચાડે છે. હવે જોઈએ માનવ વિકાસ જે છે એના અસર કરતા વારસાના ગુણધર્મો અથવા લક્ષણો. તો આ ગુણધર્મો લક્ષણો બે પ્રકારે છે વિદ્યાર્થી મિત્રો, એક અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો અને બીજો પ્રગટ કે પ્રભાવી વારસો. તો યાદ રાખજો, માનવ વિકાસ જે છે એના વારસાના પરિબળો કહીએ, લક્ષણો કહીએ અથવા ગુણધર્મો કહીએ તો એ બે પ્રકારના છે, એક અપ્રગટ કે અપ્રચ્છન્ન વારસો અને બીજો પ્રગટ કે પ્રભાવી વારસો. માતા પિતાના જનીન તત્વના સંયોજનના ગુણધર્મો કે લક્ષણો હોય છે તે બાળકના આંતરિક બંધારણમાં હોય છે કે જે દેખી શકાતા નથી. યાદ રાખજો, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે માતા પિતાના જનીન તત્વનું સંયોજન થઈને જે ગુણધર્મો લક્ષણો બાળકને પ્રાપ્ત થયા હોય છે મળ્યા હોય છે પણ એ આંતરિક હોય છે, મતલબ એના શરીરના બંધારણની અંદર હોય છે પણ જેને ટૂંકમાં પ્રગટ નથી થતા, બીજી ભાષામાં કહીએ તો જોઈ નથી શકાતા, તો એવા જે ગુણધર્મો જે છે એવા જે ટૂંકમાં લક્ષણો જે છે એને આપણે અપ્રગટ કે અપ્રચ્છન્ન વારસો તરીકે ઓળખી શકીએ છીએ. પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી તેથી ટૂંકમાં તેને અપ્રગટ જે છે વારસો કહે છે. તો મેં તમને હમણાં જ કીધું એમ કે આમાંના જે છે ઘણા જનીન તત્વો એવા છે કે જે પ્રગટ થતા નથી, બાળકના વારસાઈ રૂપી જે છે એ જોવા મળતા નથી. તો એવા જે જનીન તત્વ રંગસૂત્રની વાત કરીએ તો એને આપણે અપ્રગટ વારસો કહેશું. અપ્રગટ વારસો ઘણી વાર બીજી કે ત્રીજી પેઢીએ પ્રગટ થતા હોય છે. આવું આપણે ઘણા બધા ઉદાહરણમાં જોવા મળતું હોય છે કે ઘણી વખત એક પિતાના લક્ષણો છે ને એ એના સંતાનમાં ન મળ્યા હોય પણ ઘણી વખત એ જે સંતાન છે ને એનું જે સંતાન, એટલે ટૂંકમાં એમ કહેવાય ને દાદાના લક્ષણો જે છે ને એ પૌત્રમાં જોવા મળ્યા હોય. આવું ઘણી વખત જોવા મળતું હોય છે. ઘણી વખત એવા કિસ્સા છે કે દાદાના માથામાં તાલ પડેલી હોય નાની ઉંમરથી, તો એના પુત્ર કે પૌત્ર જે છે એટલે બીજી અથવા આપણે કહી શકીએ ત્રીજી પેઢીએ કે જે એના વારસારૂપી જે છે લક્ષણો પ્રાપ્ત થયેલા હોય તેથી એનું જે ટૂંકમાં બાળક છે એને પણ નાનપણથી જે છે એ ટાલ પડેલી જોવા મળે. તો સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે આવા અપ્રગટ લક્ષણો જે છે એ ઘણી વખત બાળકમાં બીજી પેઢીએ કેમ સીધું દેખાતા નથી પણ એની પછીની પેઢીમાં તેમાં પણ એ પ્રગટ થતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન લેજો કે અપ્રગટ લક્ષણો ઘણીવાર બીજી અથવા ત્રીજી પેઢીએ પણ પ્રગટ થતા હોય છે. ચાલો હવે વાત કરીએ પ્રગટ અથવા પ્રભાવી વારસો. તો વ્યક્તિમાં જે જોવા મળતા લક્ષણો છે જે આપણને નરી આંખે અથવા ટૂંકમાં કહી શકાય કે જેને આપણે જોઈ શકીએ છીએ તો એવા લક્ષણોને પ્રગટ
અથવા પ્રભાવી વારસો કહેવામાં આવે છે કે જેને આપણે નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને જે વ્યક્તિત્વમાં જે છે આમ કહેવાય કે પ્રગટ થતા જોવા મળે છે. તો એવા જે વારસાઈ લક્ષણો છે એને પ્રગટ અથવા આપણે પ્રભાવી વારસો કહેશું, જેમાં કે આપણે કહી શકાય ઉંચાઈ. તો ઉંચાઈ જે છે માતા પિતાના વારસારૂપી મળતો હોય છે, બની શકે છે. તમે સામાન્ય જોજો કે ઠીંગણા માણસોના સંતાનો ઠીંગણા હોય છે અને લાંબા માણસોના સંતાનો લાંબા હોય છે. તો એની પાછળ તમે જે જોઈ શકો છો કે એને મળેલો જે વારસો છે એના લક્ષણોમાં જોવા મળ્યો છે. ઘણા કિસ્સામાં તો એવું જોવા મળે કે પિતા લાંબા હોય, માતા જે છે એ ટૂંકી આઈટી હોય, તો એક સંતાન જે છે એને પિતાના વારસાઈ લક્ષણો વધુ પ્રાપ્ત થયા હોય તો એની હાઈટ છે પિતા જેવી જોવા મળે, અને બીજા સંતાનમાં એવું બને છે કે માતાના વારસાઈ લક્ષણો વધુ પ્રાપ્ત થયા હોય તો એની હાઈટ જે છે માતા જેવી જોવા મળે છે. તો આજે તમે એ લક્ષણ સ્પષ્ટપણે જોઈ શકો છો. એટલે એક વાત કરીએ તો ઊંચાઈ, બીજું વાત કરીએ તો વજન, ત્રીજું આંખનો રંગ, ચોથી વાત કરીએ તો વાળ, પછી વાત કરીએ તો ચામડીનો રંગ, શરીરનો બાંધો. આ બધી બાબતો એવી છે કે જે માતા પિતાના વારસારૂપી જે છે એ બાળકને મળતી હોય છે અને જેને આપણે જોઈ શકીએ છીએ, જે રૂપમાં વારસારૂપી દેખાઈ આવે છે. તો આવા દરેક લક્ષણોને આપણે કહેશું પ્રગટ અથવા પ્રભાવી વારસો. જેમ કે હું મારા સંદર્ભની વાત કરું તો મારું જે ટૂંકમાં શરીરનું બંધારણ એ મારા પિતા અને એના વારસારૂપી મને મળેલું છે. તો આખા એમ કહેવાય ઘણા પ્રયત્ન જે છે એમ કહેવાય કે શરીર જે છે બોડી જે છે એમાં પેટથી માંડીને એના જે છે ડાયજેસ્ટ રૂપી પ્રયત્ન કરું છું, પણ છતાં મારું વજન જે છે એ સામાન્ય એમ કહેવાય કે નીચું જતું નથી. એની પાછળ મને મળેલો મારા માતા પિતાનો વારસો જે છે કે જેની પ્રભાવક શું જોવા મળે છે અસર. તો ખાસ યાદ રાખજો કે જે પ્રગટ થાય છે જેને જોઈ શકાય છે તો એવા વારસાને આપણે કહેશું પ્રગટ અથવા કેવો પ્રભાવી વારસો, જેના લક્ષણોમાં ખાસ કયા જોવા મળશે ઊંચાઈ, વજન, આંખનો રંગ, પછી વાળ, ચામડીનો રંગ, શરીરનો બાંધો વગેરેનો તેમાં સમાવેશ થાય છે. પ્રગટ લક્ષણો બીજી પેઢીએ સંયોજન થાય છે તેથી તેના વારસાના વહન તરીકે તેને ઓળખી શકાય છે. તો પ્રગટ લક્ષણો એવા છે કે જે બીજી પેઢી એટલે માતા પિતાથી સીધા એના સંતાનોને પ્રાપ્ત થતા હોય છે અને તેથી જ એને વારસાના વાહકો તરીકે અથવા વહન તરીકે તેને ઓળખવામાં આવે છે. વારસાની સાથે બાળકના વિકાસમાં બીજા ઘણા બધા પરિબળો જે છે એના જીવનકાળ દરમિયાન જે છે અસર પહોંચાડતા હોય છે કે જેના વિકાસ ઉપર અસર પહોંચાડે છે એ પરિબળો પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છે. પણ સામાન્ય અત્યારે આપણે ધ્યાને લઈએ તો આવા પરિબળોમાં એક છે જૈવિક પરિબળો, બીજું વાત કરીએ બોધાત્મક પરિબળો, ત્રીજું વાત કરીએ તો સામાજિક પરિબળો, મનોવૈજ્ઞાનિક પરિબળો, લાગણી. આવી દરેક બાબતો એવી છે કે જે વ્યક્તિના વિકાસ ઉપર અસર પહોંચાડે છે કે જે વારસા સિવાયના પરિબળો છે કે જે વ્યક્તિત્વ વિકાસ ઉપર અસર પહોંચાડે છે. ખાસ યાદ રાખજો એક છે જૈવિક પરિબળો, બીજું બોધાત્મક, ત્રીજું સામાજિક, મનોવૈજ્ઞાનિક અને લાગણીસભર પરિબળો. આ બધા જે છે વ્યક્તિત્વ વિકાસ ઉપર અસર પહોંચાડે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું માનવ વિકાસ ઉપર વારસાની અસર. વારસો એટલે ખાસ યાદ રાખજો માતા પિતા દ્વારા જે બીજી પેઢીને જૈવિક લક્ષણો પ્રાપ્ત થાય છે તેને વારસો અથવા અનુવંશ કહે છે. માતા પિતા દ્વારા મળતા જે છે વારસાઈ લક્ષણો જે છે જેને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ રંગસૂત્રની 23-23 જે છે મતલબ જે છે માતા પિતા પાસેથી 23 અને પિતા પાસેથી 23 એટલે 23ની જોડ જે છે એ પ્રાપ્ત થાય છે. આ રંગસૂત્રમાં વાત કરીએ તો એક રંગસૂત્રમાં જનીન તત્વની સંખ્યા વાત કરીએ તો 3000થી વધુ હોય છે અને આ જનીન તત્વ માતા પિતાના સંયોજન થઈ અને બાળકને મળતા હોય છે જેને આધારે બાળકનો વિકાસ થતો હોય છે. જેમાંના જનીન તત્વની અસર બે પ્રકારની જોવા મળે છે, એના ગુણધર્મો બે, એક અપ્રગટ અને બીજું પ્રગટ. તો જેને જોઈ નથી શકાતા તેને આપણે અપ્રગટ કહીએ છીએ અને જેને આપણે નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, બીજી પેઢીએ સીધા દેખાઈ આવે છે તો એને આપણે પ્રગટ કહેશું. અને ઘણા એવા છે કે જે ત્રીજી પેઢીએ કે એમ આગળ જતા જોવા મળતા હોય છે તેને આપણે અપ્રગટ લક્ષણો કહીએ છીએ. તો આ રીતે
માનવ વિકાસ ઉપર જે છે એ વારસાની અસર જોવા મળે છે. આગળના લેક્ચરમાં આપણે આગળના ટોપિકો જે છે એના પરિબળોના જોશું, અને હજુ આપણે એક ટોપિક ખાસ અસર કરતો જોવાનો છે, એ છે પર્યાવરણ. તો પર્યાવરણનો જે પ્રભાવ કેવી રીતે પડે છે જેનો સામાન્ય અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ મારા ગ્રુપમાં જે વિડીયો જે છે એને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી વધુ ને વધુ લોકો વિદ્યાર્થીઓ જે છે તેને પ્રાપ્ત કરી શકે. અસ્તુ.